गीर गढ़रा तालुकाना घोड़कवा गामे हिंदू समाजनी विशाल रेली। गीर गढ़राना ढोकड़वानी युवतीने अपहरण करी भगाड़ी जनार सीआरपीएफने पकड़ी पाड़ी दीकरीने तात्कालिक एमना परिवारने सौंपवामां आवी तेवी मांग कराई छे, जेना भागरूपे समस्त हिंदू समाज द्वारा ढोकड़वा गामे व्यापारी द्वारा दुकानों बंद राखवामां आवी हती। उना त्रिकोण बांक रागणावाड़ी अने खाते समस्त हिंदू समाज सहित उना गीरगढ़ा तालुकाना विविध संगठनों धारासभ्य केसी राठौड़, डायाभाई चालुंद्रा, रामजीभाई परमार सहितना आगेवानो मोटी संख्यामां एकत्र थई रेली काढी डेप्यूटी कलेक्टरने आवेदनपत्र पाठव्यु हतु। ढोकड़वा गामनी दीकरी साथे बनेला लव जेहादनो मुद्दो बाबते तात्कालिक सीआरपीएफ शख्स सामे फरियाद नोंधी दीकरीने तेना परिवारने सौंपवा अने शख्स सामे कायदेसरनी कार्यवाही करवा मांग करी हती। भगाड़ी जनार युवक सोहेलना पहेला लग्न थयेला छे। आ बाबते रजूआतमां जणाव्या मुजब ढोकड़वा गामे रहती पुख्त वयनी दीकरीने ढोकड़वा गामना मुस्लिम कुटुंबना दिलावर खा जाफर खा लगीरान पंडित पुत्र सोहेल दिलावर खा लिघारी जे सीआरपीएफमां ओडिशा खाते नौकरी करे छे તે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ધાક ધમકી આપીને વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ ગયેલ છે। આ યુવતીને ભગાડી લઈ જવામાં સોહિલ દિલાવર ખાને તેમના માતા પિતા પત્ની અને અન્ય લોકોએ મદદગાર કરેલ હોય। હિન્દુની દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને મુસ્લિમ બનવાનું ભારતમાં મોટું ષડયંત્ર ચાલે છે, જે ષડયંત્રના ભાગરૂપે આ હિન્દુ દીકરીને પણ આ આરોપી ધાક ધમકી દબાણ કરીને મુસ્લિમ બનાવી નાખશે અથવા તેણી તે મારી નાખીને ટુકડા કરીને ફેંકી દેશે તેવી દહેશત છે અને આ થયેલ બનાવના તેઓ માનવ વિકૃતિના બનાવમાં તબદીલ કરશે તેવી સંભાવના રહેલી હોય। ભગાડી જનાર યુવક સોહેલના લગ્ન થયેલા છે। હિન્દુ સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી હિન્દુ દીકરીને આવા વિધર્મી શખસ ધર્માંતર કરાવી નાખે તે પહેલા અને તેણીની સાથે લગ્ન કરવા દબાણ કરે તે પહેલા આ હિન્દુ દીકરીને વિધર્મીના સંકંજામાંથી છોડાવીને તેણીના માતા પિતાને સોંપવામાં આવે આવા કૃત્ય કરનારની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવા અન્ય બનાવ બનતા અટકે તે માટે શિક્ષાત્મક ધોરણસર પગલાં લેવામાં આવે અને જો આ ષડયંત્ર સામે પગલાં લેવામાં ન આવે તો સમસ્ત હિન્દુ સમાજ ઢોકડવા અને ગીર ગઢડામાંથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ બંને સીટ અમદાવાદથી ઉના સુધી રિઝર્વ હતી। ગીરગઢડાના ઢોકડવાના એક પરિવારે ગીરગઢડા પોલીસમાં આપેલી અરજી મુજબ તેમની પુત્રી અમદાવાદ ખાતે નોકરી કરતી હતી। ગત 23 જાન્યુઆરી ઉના આવવા માટે અમદાવાદથી એસટીમાં બેઠી હતી અને ઘરે ન પહોંચતા એસટી ડેપો મારફતે કંડક્ટરને જાણ કરી હતી, જ્યાં જાણવા મળતા એક પુરુષ મુસાફરે કહ્યું હતું કે નહેરુનગર બસ સ્ટોપ પરથી એક મુસાફર આવ્યો હતો। આ બંને સીટ અમદાવાદથી ઉના સુધીની રિઝર્વેશન હતી, પરંતુ બંને ભાવનગર ડેપોમાં ઉતરી ગયાનું જાણવા મળ્યું હતું। એક માસની રજા લઈ નીકળી ગયો હોવાનું બહાર આવ્યું। પરિવારે ફોન પર સંપર્ક કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો અને ટુકોલર મારફત તપાસ કરતા આ નંબર સોહેલ દિવાલવર ખા લિંગારીનો હોવાનું બહાર આવ્યું હતું। આ શખ્સ મૂળ ઢોકડવાનો અને હાલ ઓડિશામાં સીઆરપીએફમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં યુવકના પિતાને બોલાવી પૂછપરછ કરી હતી અને તેમણે કહ્યું હતું કે રજા મળવાની હતી, પરંતુ તે આવ્યો નથી અને ત્યારબાદ તપાસ બાદ સોહિલ આશરે એક માસની રજા લઈ નીકળી ગયો હોવાનું બહાર આવ્યું હતું। આ શખ્સના પિતાએ ખાતરી આપી હતી કે અમે તમારી પુત્રીને 24 કલાકમાં જ રજૂ કરી આપીશું। બાદમાં આ બંને ટિકિટ સુરતથી એક મિત્ર પાસેથી બુક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું। બંનેને સમજાવી અલગ થવા માટે પણ કહ્યું હતું। બાદમાં જે શખ્સ બુક કરાવી હતી તેમનો પણ સંપર્ક કરી આપવા જણાવ્યું હતું। બાદમાં વિજય નામના શખ્સે કહ્યું હતું કે મને 24 જાન્યુઆરીના રોજ તમારો ફોન આવ્યો હતો, તેમનો ફોન આવ્યો હતો, સુરત બસ સ્ટેશન ખાતે તેમને લેવા માટે બોલાવ્યો હતો અને હું મરવા ગયો હતો। બંનેને સમજાવી અલગ થવા માટે પણ કહ્યું હતું। બાદમાં વધુ જાણકારી ન હોવાનું જણાવતા આ શખ્સે વિરુદ્ધ પોલીસમાં કાર્યવાહી કરવા અરજી અપાઈ છે। યુવતીને ભગાડી જનાર શખ્સ પરિચિત છે અને તેમની પત્ની ઢોકડવા ગામે જ રહે છે।
અને આ શખ્સ અન્ય મિત્રોની મદદથી જ આ યુવતીને ભગાડી હોવાનું પરિવારે જણાવ્યું હતું અને જો આ ષડયંત્ર સામે કડકમાં કડક પગલાં લેવામાં ન આવે તો સમસ્ત હિન્દુ સમાજ દુકડવા અને ગીર ગઢડામાંથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પાયલ બાંભણીયા, જેડેશ ટીવી, ઉના.